कावी पुलिस स्टेशन में नोधायेल गुना आरोपी भरूच पुलिस गणतरी कलाकों में नशाकारक इंजेक्शन आपना आरोपी की धरपकड़ की। इलियास अली हुसैन मलिक नामना आरोपी की धरपकड़ कर तो आरोपी ड्रग्स वेपड़ो चलावत जेमा देरोल गामे की धरपकड़ कर तो आरोपी द्वारा आपवामां आवेल नशाकारक इंजेक्शन आपी बे सगी बहनों पर दुष्कर्म गुजारवामां आव्युं हतुं। हाल समग्र घटना में कुल त्रण आरोपी की धरपकड़ कर हजी पण मलिक अने अनस नामना बे आरोपी हजी पण फरार छे। तो जंबूसर में बे बहनों साथ दुष्कर्म मामलो आचरवामां आव्यो हतो कि ज्यां नशाकारक इंजेक्शन वेचनार आरोपी छे नी धरपकड़ करवामां आवी छे। तो आरोपी अली हुसैन मलिक नामना आरोपी की धरपकड़ करवामां आवी छे। तो त्रण आरोपीओ ने गिरफ्तार करवामां आवे छे त्यारे हजू पण बे आरोपी जे छे हजू पण फरार छे। तो जंबूसर दुष्कर्म मामलो जे छे त्यां जे नशाकारक इंजेक्शन आपनार जे आरोपी छे एनी धरपकड़ करवामां आवी छे। तो कावी पोलिस स्टेशन में जे गुनो जे नोंधायेलो हतो तो गुनाना आरोपी ने जे छे भरूच पोलीसे गणतरीना कलाकों में झड़पी पाड्यो हतो। तो आ साथ ज अमारी साथे संवाददाता तौसीफ जोड़ाई गया है। जी तौसीफ, बात करवामां आवे के चंबूसर में जे शर्मजनक घटना बनी थी, जे सगी बे बहनों से एने नशाकारक इंजेक्शन आपी अने दुष्कर्म आचरवामां आव्यो हतो त्यारे जे नशाकारक इंजेक्शन आपना आरोपी जे छे एनी धरपकड़ करवामां आवी छे। शुं कहेशो समग्र बाद? जी चोक्कस जवाब, કાવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મ અને નશાકારક ઇન્જેક્શન ઔદ્યોગિક આરોપીને જંબુસર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને કોર્ટે બે દિવસના અગિમાન મંજૂર કર્યા છે। નશાકારક ઇન્જેક્શન જંબુસરમાં પહોંચાનાર આરોપી ઇલિયાસ અલી હુસેન મલિક કોર્ટમાં આજે હાજર કરવામાં આવ્યો હતો અને કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે। જે વધુમાં કહેવામાં આવે કે ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવે છે, બે આરોપી હજી ફરાર છે। તો ક્યારે બે આરોપીને પકડવામાં આવે, શું કહ્યું છે પોલીસનું? જે ચોક્કસી જણાવી દો કે જે બે આરોપી છે માજ મળે તેમજ અલગ નામના બે આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે અને એમને પકડવાના પોલીસે તમામ પ્રકારના જે ચક્રો ગતિમાન છે હાથ ધરવામાં આવ્યા છે। તો જે નશાકારક ઇન્જેક્શન જે વેપલો આટલા ટાઈમથી ચાલતો હતો તો ત્યારે અન્ય વિસ્તારોમાં પણ શું કોઈ ફફડાટ ફેલાયો છે આ બાબતે? જી ચોક્કસ છે, સમગ્ર જંબુસર પંથકની અંદર જ્યાં ઘટનાથી એને લઈને જંબુસર પંથકમાં ફફડાટ ફેલાયો છે અને હજુ આવનારા સમયની અંદર નશાકારક જે વેપલો કરતા હતા એમના પણ નામ બહાર આવશે। જી તોસીફ, જે બે સગી બહેનો છે એમના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, તો હાલમાં શું સ્થિતિ છે બંને સગી બહેનોની? જી તેમની જે સ્થિતિ છે એ ખૂબ અભી સારી છે અને એમનું મેડિકલ તપાસ પણ પૂર્ણ થઈ ગયું છે, હવે મેડિકલ તપાસમાં શું આવે છે તે જોવાનું રહ્યું। જી તોસીફ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે જંબુસરમાં બે સગી બહેનો છે એમને નશાકારક ઇન્જેક્શન આપી અને દુષ્કર્મનો મામલો હતો, તેમાં નશાકારક ઇન્જેક્શન આપનાર આરોપી છે એની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે।